ભુજના પ્રમુખસ્વામી નગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જોઈએ એક અહેવાલ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિનની સમગ્ર વિશ્વમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે કચ્છ જિલ્લામાં પણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભુજ શહેરના પ્રમુખસ્વામી નગરમાં આશાપુરા મહિલા મંડળ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણને અનુલક્ષીને વિવિધ પ્રવૃત્તિ યોજવામાં આવી હતી. પર્યાવરણને બચાવવા આ વિસ્તારના લોકોએ શપથ લીધા હતા. આ ઉપરાંત લોકોને પર્યાવરણને બચાવવા માટે પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ ન કરવા સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત માનવજ્યોત સંસ્થાની મદદથી ચકલીઘરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર, શંભુભાઈ જોશી, પન્નાબેન જોશી, જાગૃતિબેન વકીલ સહિતના લોકો જોડાયા હતા અને પર્યાવરણની જાળવણી માટે સંકલ્પ લીધો હતો. આ દિવસે ઉપસ્થિત લોકોને ચકલીઘરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આશાપુરા મહિલા મંડળના જાગૃતિબેન વકીલ અને માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે આ અંગે ચંચળનું સાથે વાત કરી હતી. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આશાપુરા મહિલા મંડળ દ્વારા વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં પર્યાવરણને અનુલક્ષીને વિવિધ પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે. સૌપ્રથમ પર્યાવરણ બચાવવા માટે લોકોને શપથ લેવડાવવામાં આવ્યા, ત્યારબાદ માનવજ્યોતના સહકારથી ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. એની સાથે ઝભલા હટાવવા માટે સહજીવન સંસ્થા તરફથી ઝભલા એકત્રીકરણ કરવામાં આવ્યા અને કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ દ્વારા લોકોને અમે એમ ખાસ કહેવા માગીએ છીએ કે આજે જે ક્લાઇમેટ ચેન્જ આપણે જોઈ રહ્યા છીએ અને ગ્લોબલ વોર્મિંગ જોઈ રહ્યા છીએ, તો પર્યાવરણ બચાવવું એ બહુ જ જરૂરી છે અને એ માટે કરીને ખાસ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. લગભગ 100 થેલી, 100 ચકલીઘર અને 100 પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા છે અને બધા પોતાના ઘરેથી પ્લાસ્ટિકના ઝભલા લઈ આવ્યા છે, જે એકત્રીકરણ કરી અને સહજીવન સંસ્થાને આપવામાં આવે. લોકોને ખાસ એ અપીલ કે પર્યાવરણ બચાવવા માટે આપણે શક્ય એટલા પ્રયત્નો કરીશું. જો પર્યાવરણ બચશે તો જ આપણે બચીશું, એ સમજવું બહુ જરૂરી છે. ભુજ શહેરના પ્રમુખ સ્વામીનગરમાં આવેલા આશાપુરા મહિલા મંડળના સહકારથી માનવ જ્યોતે આજે એક સરસ મજાનો કાર્યક્રમ પર્યાવરણને લગતો યોજ્યો છે. વિશાળ સંખ્યામાં બહેનોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી છે. ખાસ કરીને પર્યાવરણ બચાવવાનું જે કાર્ય માનવજ્યોત સંસ્થા અને વિવિધ સંસ્થાઓ સાથે મળીને કરી રહી છે તો બહુ અગત્યનું કામ છે. ખાસ કરીને લોકોને સમજ આપવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ, કારણ કે આજે લોકોમાં જાગૃતિ નથી, લોકો બધું ભૂલી ગયા છે, તેના કારણે અત્યારે આપણે દુઃખી છીએ. ખાસ કરીને પર્યાવરણ બચાવવા માટે વધુ વૃક્ષો વાવાય, વૃક્ષોનું રક્ષણ થાય અને પર્યાવરણ પ્રેમીઓ જે પણ કાર્ય કરી રહ્યા છે એમાં લોકોનો સહકાર મળે તો આપણે આવનાર પેઢી પણ સુખી થાય. અને અત્યારે જે પર્યાવરણ નુકસાન થઈ રહ્યું છે, પર્યાવરણ જે નષ્ટ થઈ રહ્યું છે એને આપણે જાગૃત કરી અને આ પર્યાવરણ બચાવીએ. જો પર્યાવરણ બચાવશું તો જ માનવી બચી શકશે, જીવજંતુ બચી શકશે. એટલે આજનો જે અમારો કાર્યક્રમ છે એ પર્યાવરણ લગતું છે અને પર્યાવરણ બચાવવાનો અમારો મુખ્ય સંદેશો છે. આજે સવારથી માનવજ્યોત સંસ્થાએ ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં લગભગ 1500 જેટલી કાપડની થેલી વિતરણ કરી છે, 300 જેટલા કુંડા અને 200 જેટલા ચકલીઘર વિતરણ કર્યા છે.